वलसाड जिल्लामां मेघ मेहर यथावत जोवा मळी रही छे। 2 कलाकमां वापीमां 1.64 इंच वरसाद थयो, उमरगाममां 1.24 इंच वरसाद नोंधायो। मधुबन डेमनी सपाटीमां सतत वधारो थई रह्यो छे। डेममां 50,093 क्यूसेक पाणीनी आवक थई छे। मधुबन डेमना 6 दरवाजा 1.5 मीटर खोलवामां आव्या। दमणगंगा नदीमां 32,682 क्यूसेक पाणी छोड़वामां आव्युं। नदी किनारे फरता लोकोने दूर करीने पोलीस बंदोबस्त तैनात करी देवायो छे। वलसाड जिल्लामां अविरत वरसाद वरसी रह्यो छे ने जे रीते મેઘાએ તોફાની બેટિંગ કરી છે, આ વખતે જંગલ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે ને જે રીતે કપરાણામાં છેલ્લા 20 કલાકમાં 11-12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને તેના જ કારણે જંગલ વિસ્તારમાં સારા વરસાદના કારણે મધુબન ડેમનો કેચમેન્ટ વિસ્તારમાં જે પાણી છે વધી રહ્યું છે। જે રીતે અત્યારે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં 35,000 ક્યુસેકથી પણ વધારે પાણી વહી રહ્યું છે અને તેના જ કારણે મધુબન ડેમના 6 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને તેના કારણે દમણગંગા નદીમાં અત્યારે 22,000 ક્યુસેકથી પણ પાણી વધારે છોડવામાં આવ્યું છે। ધીરે ધીરે પાણી વધી રહ્યું છે અને વાપીમાં જે આ વિયર છે, વિયરના જે આહલાદક દ્રશ્યો જોવા માટે લોકો અહીંયા ઉમટી ચૂક્યા છે અને ખાસ કરીને જે વાપીવાસીઓ માટે અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। કારણ કે જે આ વિયર છે, વિયરનું પાણી છે એ અહીંના લોકોને મળતું હોય છે, ત્યારે સ્થાનિક લોકોનો કેવો ઉત્સાહ છે આવો વાત કરીએ તેમની પાસેથી। આપનું નામ? પ્રશાંત કોટક। કેવો માહોલ છે? માહોલ તો છેલ્લા ઘણા દિવસ 6-7 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે ને ખરેખર બહુ સારો પડી રહ્યો છે। જે ખેડૂતોની જે તકલીફ હતી, જે વરસાદ નહોતો પડતો તે વરસાદ બી પડે છે અને કપરાડા અને ડાંગ જિલ્લામાં એ જગ્યા પર વરસાદ પડ્યો છે, ત્યાંથી મધુબન ડેમમાંથી જે પાણી છૂટ્યું બહુ ખરેખર સારું છે। ખાસ એને માટે કે વરસાદ આ વખતે જે પહેલા અમને હતો કે વરસાદ લેટ આવશે પણ ટાઈમસર હવે વરસાદ આવી ગયો। આપ જે દ્રશ્યો જોઈએ છે કેવા પ્રકારના દ્રશ્યો જોવા મળે? આ ખરેખર જે આહલાદક જે કહેવાય ને એ ખરેખર સારા દ્રશ્યો છે અને કે ને કુદરતી વાતાવરણ કે આપણને બી આવીને જોઈને ગમું કે નહીં, ખરેખર વસ્તુ સારું થઈ રહ્યું છે। જોખમ લોકો ખેડી રહ્યા છે, એક મેં અત્યારે આવીને મેં જોયું કે લોકો ત્યાં અહીંયા આવીને નીચે બધા સેલ્ફી પાડે છે ને બધા જે કરે છે એ ખરેખર ખોટું છે કે મધુબન ડેમમાંથી પાણી છોડ્યું છે તો અહીંયા સ્થાનિક લોકોએ બી સમજ્યું કે અહીંયા નીચે જવું ન જોઈએ અને પ્રશાસનને બી વિનંતી છે કે અહીંયા આવીને કોઈ પ્રોટેક્શન મૂકી દે જેથી કરીને લોકો નીચે ન જાય ત્યાં। એટલે કે ક્યાંક ને ક્યાંક વાપીવાસીઓ માટે આનંદની લાગણી જોવા મળી રહી છે, પરંતુ જે રીતે આગામી 36 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને વલસાડનું વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। એક એનડીઆરએફની ટીમ છે એ પણ ખડકી દેવામાં આવી છે અને આવતા 36 કલાકની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડનું વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, વાપી, વલસાડ।